પીડબ્લ્યુજી અને ફોરેસ્ટ એમ્પ્લોય યુનિયન દ્વારા ધારાસભ્ય રીટાબેન પટેલને રજૂઆત કરાઈ. તો કાયમી રોજગાર નિવૃત્ત કર્મચારીઓને બાકીના લાભ તત્કાલિક મળી રહે તે માટે રામાજી ચૌહાણ દ્વારા રજૂઆત કરવામાં આવી. અગાઉ પણ બગીચા ખાતામાં સચિવોના ઘરમાં કામ કરતા કાયમી માળીઓને પગાર ભથ્થા અને અન્ય લાભો મળી રહે તે માટે રજૂઆત કરાઈ હતી. તો અગાઉ કરેલી રજૂઆતના આધારે 40% કર્મચારીઓને તેમની લાભોની ચુકવણી કરાઈ. સુપ્રીમ કોર્ટે તારીખ 1 સપ્ટેમ્બર 2022 ના રોજ માર્ગ અને મકાન વિભાગને રજાનું રોકડમાં રૂપાંતર તેમજ અન્ય લાભો આપવા માટે ચુકાદો આપ્યો હતો. એક વર્ષ પછી પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિવૃત્ત રોજમદાર કામદારોને લાભ અપાયો નથી અને આજે ફરી એકવાર 40% લોકોને લાભ મળવા બાબતે રીટાબેન પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારે બાકીના 60% નિવૃત્ત થયેલા કાયમી રોજદારોને મળવા પાત્ર બાકીના લાભો જે ગ્રેજ્યુએટી તેમજ 300 રજાનું રોકડમાં રૂપાંતરિત તાત્કાલિક લાભ મળી રહે તે માટે વિનંતી કરાઈ. આજે અમે અગાઉ બેનને એક રજૂઆત કરી હતી. કાયમી રોજનદારો પીડબ્લ્યુડીના જે કર્મચારીઓ છે એમને છેલ્લા 30 વર્ષથી રજાઓ જે 300 રજાઓ નિવૃત્ત થાય ત્યારે આપવાની હોય એનો પગાર મળવો જોઈએ. અન્ય વિભાગોમાં કૃષિ વિભાગમાં આપવામાં આવતું હતું પણ માર્ગ અને મકાનમાં આપતા નહોતા એની રજૂઆત એમને કરી હતી. અમે એના આધારે બેને સરકારમાં સચિવશ્રી અધિકારીઓને સૂચના આપી અને એના હક્કો માટે જે ગ્રાન્ટ ફાળવી અને આગળની કાર્યવાહી માટે જેથી એનું 40% લોકોને આવા લાભો મળી ગયા. 60% બાકી હતા એ બાબતે બેનને રજૂઆત કરી કે હજી 60% લોકોનું આ બાકી છે અને એ સિવાય વર્ગચાળના અન્ય લાભો નવા પગાર પ્રમાણે નવા ભથ્થા અને વર્ગચાળના નિયમિત કર્મચારીઓનું મળે છે એવા એગ્રીકલ્ચર વિભાગમાં જે લાભો મળે એવા લાભો જે બાકી છે એ આપવા માટે પણ બેન તમે રસ લઈને આવા નાના વર્ગના કર્મચારીઓ માટે થોડો સહકાર આપી. સંવેદનશીલ સરકાર છે તો એમાં અધિકારીઓને અને અન્ય રીતે પણ એમના હક્કો કામદાર કર્મચારીઓને એમના હક્કો મળી રહે તો એ માટે આજે રજૂઆત કરવામાં આવી હતી. અમે અગાઉ બેનને એક રજૂઆત કરી હતી કાયમી રોજગાર